શહેરના વરાછા વિસ્તારમાં ગટરના પાણી ઉફાનમાં રહ્યા હતા। ગંદા પાણીનો ફોર્સ એટલો જોરદાર હોય કે ગટરના ઢાંકણા પાણી સાથે ઊંચે ઉછળતા હતા। તેવા આશ્ચર્યજનક દ્રશ્યો પણ જોવા મળ્યા અને લોકો દંગ રહી ગયા। જો કે ગંદા પાણીની દુર્ગંધને કારણે વિસ્તારના નાગરિકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે। એવામાં આરોગ્ય વિભાગ તકેદારીના પગલાં ભરશે કે કેમ તે તો હવે જોવું જ રહ્યું। વરાછાના અર્ચના વિસ્તારમાં લોકો રોગનો ભોગ બની ન જાય તેની શું રાહ જોવાશે। સુરત શહેરને હાલમાં જ સ્વચ્છતા માટે બીજો નંબર આવ્યો હતો, પણ સુરતની અસલી સુરત કઈ ઓર જ હોય તેવું વરાછા વિસ્તારમાં ઉફાન મારતા ગટરના પાણીને જોઈને લાગી રહ્યું છે। વરાછાનો અર્ચના સ્કૂલ નજીકના વિસ્તારોમાં અગાઉ પણ ગટરિયા પાણીના પૂર આવ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। જોકે હવે ફરી વખત વરાછાના જ અર્ચના વિસ્તારમાં જ ફરી ગટર ઓવરફ્લો થયા હોવાના દ્રશ્યો સર્જાયા હતા। એક તરફ સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે આ વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો અને બીજી બાજુ ગટરના પાણી વરસાદી પાણીમાં ભેગું થતા હવે આ વિસ્તારમાં રહેતા નાગરિકોમાં રોગચાળો ફેલાઈ જવાનો ભય વ્યાપી ગયો છે। આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતા સામે આવી છે। આ વિસ્તારમાં દેખાતી ગંદકી અને ગટરના પાણી ઉભરાતી સમસ્યાને જોઈને લાગી રહ્યું છે, પણ ગટરની સમસ્યા એટલી હદ સુધી વકરી ગઈ છે ત્યારે હવે તંત્ર ક્યારે પગલાં લેશે તે જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત।